આજે આપણે ધોરણ 4 વિષય ગણ આજે શીખીશું પ્રકરણ 8 ગાડું અને પૈડા આપણે અગાઉના વિડિયોમાં ભાગ 2 શીખી ગયા હવે આપણે શીખીશું ભાગ 3 ભાગ 3 માં તમારે સૌથી પ્રથમ છે પરિઘની મદદથી ત્રિજ્યાના માપના વર્તુળ આપણે અગાઉના વિડિયોમાં ત્રિજ્યા કોને કહેવાય વર્તુળ કોને કહેવાય અને વ્યાસ કોને કહેવાય એની આપણે માહિતી મેળવી હવે આપણે એક ત્રિજ્યાના આધારે ત્રિજ્યાના માપના આધારે આપણે વર્તુળ બનાવીશું સૌથી પહેલા તમારે તમારું પરિઘ લેવાનું છે આને શીખવામાં આવે છે પરિઘ સૌ પહેલા પરિઘ લો ત્યાર પછી આપણે સૌથી પહેલા લેવાનું છે 2 સેમી ત્રિજ્યાનું વર્તુળ દોરો શું દોરવાનું 2 સેમીનું માપ લેવાનું તો તમારી માપ પટ્ટી ઉપર સેની પર માપ પટ્ટી પર તમારી પરિઘની અણીવાળો ભાગ છે એ તમારે 0 ઉપર મૂકવાનો છે અણીવાળો ભાગ સેની ઉપર મૂકવાનો 0 ઉપર મૂકવાનો અને પેન્સિલવાળો ભાગ છે એ તમારે 2 ઉપર મૂકવાનો કેટલા ઉપર મૂકવાનો 2 ઉપર પરિઘની અણીવાળો ભાગ છે તે તમારે 0 ઉપર મૂકવાનો અને પેન્સિલ વાળો ભાગ છે ક્યાં મૂકવાનો 2 ઉપર ચલો માપ પટ્ટી ઉપરથી બધાએ માપ લઈ લીધું પરિઘમાં એટલું માપ લીધા પછી સૌથી પહેલા આપણે શું બનાવવાનું બિંદુ બનાવવાનું એટલે કે કેન્દ્ર બનાવવાનું ચલો બનાવો બધા આવી રીતે તમારે બિંદુ નિશાન કરવાનું છે પરિઘની અણીવાળો ભાગ છે એ તમારે મૂકવાનો છે આવી રીતે પરિઘની અણીવાળો ભાગ ક્યાં મૂકવાનો કેન્દ્ર ઉપર અને પરિઘને અહીંયા ખૂણેથી પકડવાનું અને પેન્સિલવાળો ભાગ છે એ તમારે ધીમે ધીમે ફેરવવાનો છે ચલો ખ્યાલ આવી ગયો કેવી રીતે દોરવાનું પરિઘની અણીવાળો ભાગ છે એ તમારે કેન્દ્ર પર મૂકવાનો એટલે કે બિંદુ પર છે એ પર મૂકવાનો અને પેન્સિલ વાળો ભાગ છે એ તમારે ધીમે ધીમે આવી રીતે ફેરવવાનો છે આ કેટલા સેમીનું આપણે કર્યું વર્તુળ 2 સેમીનું દોર્યું આ વર્તુળ પરિઘથી દોરેલ જાય પછી તમારે કેન્દ્ર ઉપરથી જોવાનું છે આપણું માપ સાચું છે કે ખોટું છે એ નક્કી કરવા માટે તમારે માપ પટ્ટી એટલે કે સ્કેલનો ઉપયોગ કરવાનો અહીંયા કેન્દ્ર ઉપર 0 રાખવાનો તમારી માપ પટ્ટીમાં 0 આપ્યું છે તે એ કેન્દ્ર ઉપર રાખવાની અને જોવાનું સ્કેલથી માપ પટ્ટીથી કે ક્યાં સુધી વર્તુળ વધે છે તો 2 સેમી આવી ગયું તો તમે કહી શકો કે આ 2 સેમીનું વર્તુળ થયું તો આની ત્રિજ્યા કેટલી થઈ હશે 2 સેમી કેટલી થઈ આ કેટલા સેમીનું વર્તુળ થયું કહેવાય 2 સેમીનું વર્તુળ કહેવાય તો આવી રીતે તમારે વર્તુળ દોરી માપ પટ્ટીથી માપી લેવાનું છે કે બરાબર આવી છે ને ત્રિજ્યા એ તમારે જોઈ લેવાનું ચલો આપણે 2 સેમીનું દોર્યું તમારે બધાને દોરાઈ ગયું હવે આપણે બીજું માપ આપ્યું છે 3.5 સેમીનું વર્તુળ 3.5 સેમી એટલે કેટલા સેમી થાય ચાલો તો તમે તમારું પરિઘ લો હાથમાં પરિઘનો અણીવાળો ભાગ છે 0 ઉપર મૂકવાનો ક્યાં મૂકવાનો માપ પટ્ટી પર 0 ઉપર મૂકવાનો પરિઘની અણીવાળો ભાગ છે તે 0 ઉપર મૂકવાનો અને પેન્સિલવાળો ભાગ છે તે તમારે 3.5 એટલે 3 થી વધારે અને 4 થી ઓછા 3.5 એટલે શું થાય 3 અને 4 ની વચ્ચે તો 3 અને 4 ની વચ્ચે માપ પટ્ટીમાં જો મોટી તમારી લીટી હશે પાંચમા નંબરની લીટી 3 અને 4 ની વચ્ચે પાંચમા નંબરની લીટી છે મોટી લીટી દર્શાવેલી છે માપ પટ્ટી પર એ લીટી સુધી તમારે પેન્સિલ રાખવાની
What I need.
ની ત્રિજ્યા આવી 1.5 સેમી. ચાલ આનો તમને વ્યાસ પૂછ્યો હોય તો શું થાય? વ્યાસ બરાબર વર્તુળ એનો વ્યાસ કેટલો થાય? આટલી ત્રિજ્યા છે આ 1 સેમી થી, બરાબર? તો વ્યાસ એટલે કે સીધી રેખા કેન્દ્રમાંથી રેખાખંડ પસાર થતો હોય એ કે બંને છેડા વર્તુળને મળતા હોય મધ્ય બિંદુઓ વર્તુળ ઉપર આવેલા હોય. આને શું કહેવાય? વ્યાસ કહેવાય. કે આખો રેખાખંડ છે એ કેવા વ્યાસ? આટલો કેન્દ્રથી આટલો 1 સેમી હોય તો અહીંથી કેન્દ્ર સુધીનો પણ 1 સેમી હોય તો 1 ને કેટલા થાય? 2 સેમી થાય. તો વ્યાસ કેટલો થશે? 2 સેમી. વર્તુળ એનો વ્યાસ પૂછાય તો આપણે કેટલો લખવાનો છે? 2 સેમી. ડબલ થાય, ત્રિજ્યા કરતા વ્યાસ કેવો થાય? બમણો થાય. ત્રિજ્યા 1 સેમી હોય તો વ્યાસ કેટલો થાય? 2 સેમી થાય. ખ્યાલ આવી ગયો? વર્તુળ એની ત્રિજ્યા કેટલી આવી? 1 સેમી. જ્યારે વ્યાસ આવ્યો 2 સેમી. ચાલો વર્તુળ બીમાં જોઈએ. વર્તુળ બીમાં કેન્દ્રથી આટલી છે એની ત્રિજ્યા છે, બરોબર? અહીંયા નામ આપી દે ઓ અને અહીંયા એ અને બી. ચાલો અહીંયા ઓ કેન્દ્ર અને બી આટલી શું થાય? ઓ થી બી શું થાય? ત્રિજ્યા બને. ઓ થી બી શું બને છે? ત્રિજ્યા બને છે. ઓ થી બી ની ત્રિજ્યા કેટલી છે? 1.5 સેમી. હવે આપણે વ્યાસ શોધવો હોય તો શું થાય? આખો રેખાખંડ બનશે, અહીંયા નામ આપી દઈએ એ. આટલો ભાગ 1.5 હોય તો અહીંથી આટલો પણ 1.5 થાય, કારણ કે બધા બિંદુઓ કેવા આવેલા છે? સમાન અંતરે આવેલા હોય છે. અહીંથી અહીં સુધીનું અંતર 1.5 હોય તો ઓ થી એ સુધીનું અંતર પણ કેટલું હોય? 1.5 હોય. તો આપણે એ થી બી એટલે કે વ્યાસ ત્રિજ્યા માપો. શું માપવાનું છે? સાયકલ અને બળદ
હોય છે જ્યારે બળદ ગાડાના બંને પૈડા કેવા હોય છે એક સરખા હોય છે એ બંને પૈડાની ત્રિજ્યા પણ એક સરખી હોય છે સાયકલના કેટલા પૈડા હોય છે બે પૈડા હોય છે સાયકલના બંને પૈડા કેવા હોય છે એક જ સરખા હોય જો જુદા જુદા હોય તો સાયકલ કેવી રહે ઊંચી નીચી રહે બરાબર તો બેલેન્સ જળવાય નહીં એટલે કે સાયકલના પૈડા બંને કેવા હોય છે એક જ સરખી માપની ત્રિજ્યા વાળા હોય છે તો આપણે કે જવાબ આપીશું કે સાયકલના બંને પૈડાની ત્રિજ્યા છે બંને પૈડા છે એની ત્રિજ્યા એટલે કે એક જ સરખું માપ પૈડાની ત્રિજ્યા એક સરખી હોય છે સાયકલના બંને પૈડા છે બંને પૈડા એક જ સરખા હોય છે એક જ માપના હોય છે એટલે બંનેની ત્રિજ્યા પણ કેવી હોય છે એક જ સરખી હોય છે બળદ ગાડાની વાત કરીએ તો બળદ ગાડાના એમાં પણ બંને પૈડા છે બંને પૈડાની ત્રિજ્યા એક સરખી હોય છે આપણે કોઈ કોઈ સરખામણી કરવાની છે સાયકલ અને બળદ ગાડાની સાયકલના બંને પૈડા છે એનું માપ એક સરખું હોય છે જ્યારે બળદ ગાડાના બંને પૈડા છે એનું પણ માપ એક સરખું હોય છે બરોબર સાયકલના બંને પૈડા એક જ માપના એક સરખા અને એની ત્રિજ્યા પણ કેટલું હોય છે એક જ સરખી હોય છે જ્યારે બળદ ગાડું છે એના બંને પૈડા એક સરખા હોય છે એની ત્રિજ્યા પણ એક સરખી હોય છે આપણે કીધું સાયકલ અને બળદ ગાડાની સરખામણી તો સાયકલના પૈડા અને બળદ ગાડાના પૈડા ઈ બંનેની ત્રિજ્યા કેવી હોય છે તો સાયકલના પૈડા અને બળદ ગાડાના પૈડા કેવા હોય છે જુદા જુદા હોય છે એનું માપ કેવું હોય છે જુદું નાનું મોટું હોય છે તો સાયકલ અને બળદ ગાડાના પૈડા છે એની ત્રિજ્યા કેવી હોય છે એક સરખી હોતી નથી કેવી હોય છે અને રોડ રોલરની સરખામણી કરીએ તો ટ્રેક્ટરના પૈડા છે
જે રોડ રોલરના પૈડા છે એની ત્રિજ્યા બંનેની એક સરખી હોતી નથી, કેવી હોય છે? અલગ અલગ હોય છે. એટલે આપણે લખીશું કે ટ્રેક્ટર અને પહેલા તો તમે જોયું છે તો હા અમે ટ્રેક્ટર અને રોડ રોલર જોયું છે. તો બંનેની ત્રિજ્યા કેવી હોય છે? અને રોડ રોલર બંનેના પૈડાની ત્રિજ્યા જુદી જુદી હોય છે. ટ્રેક્ટરના આગળના બે પૈડા કેવા હોય છે? નાના હોય છે. અને ટ્રેક્ટરના પાછળના બે પૈડા કેવા હોય છે? મોટા હોય છે. એવી જ રીતે રોડ રોલરમાં પણ એવું છે, ટ્રેક્ટરના આગળના પૈડા છે એ નાના હોય છે અને ટ્રેક્ટરના પાછળના પૈડા કેવા હોય છે? મોટા હોય છે. પરંતુ ટ્રેક્ટર અને રોડ રોલર બંનેના પૈડાની ત્રિજ્યા કેવી હોય છે? એક સરખી હોતી નથી. કેવી હોય છે? એનું માપ કેવું હોય છે? જુદું જુદું હોય છે. બંનેના આગળના સરખા હોય છે અને પાછળના પણ સરખા હોય છે. ટ્રેક્ટરના આગળના બે પૈડા નાના હોય છે અને પાછળના બે મોટા હોય છે. એવી જ રીતે રોડ રોલરમાં પણ એવું છે, આગળના પૈડા કરતાં પાછળના પૈડામાં મોટા હોય છે. પરંતુ ટ્રેક્ટર અને રોડ રોલર બંનેના પૈડા એક સરખા માપના હોતા નથી. એટલે કે એ બંનેની ત્રિજ્યા છે તે એક સરખી હોતી નથી. એ બંનેનું માપ કેવું આવે છે? વધુ જઈ શકે એનું થોડું નામ છે કારણ કે
લંબુ છે માટે તે વધુ જગ્યામાં ફરી શકે વધુ જગ્યામાં ફરી શકે ત્રીજું વર્તુળ છે 1 સેમી આવી રીતે તમારે સરસ